Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning session initiated by Sri Vidya Dish Vidya Sankul, inspired by Dr. G.M. Sakaria sir. And welcome back to our subject SPCC. So here we are discussing subject SPCC. In that part 1, that is commercial correspondence, in that chapter number 3, interdepartmental and employee related correspondence, and today this is our lecture number 11 and overall lecture number 19. It means commercial correspondence ma atyar sudhi apne 19 lectures che e thaya che. જેમ લાસ્ટ સેશનમાં વાત થઈ હતી એમ કે જે લોકોએ હજી સુધી લેક્ચર્સ નથી જોયા એ લોકોને હજી પણ હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે લેક્ચર્સ જોવા માંડો અને એ પ્રમાણે તમે તમારા પ્લાન છે એ સેટઅપ કરો કે જેના લીધે થઈને આપણે આ સબ્જેક્ટમાં પાછળ ના રહી જઈએ અને આ સબ્જેક્ટ છે એ પ્રોપરલી આપણે કરી શકીએ. હવે બેઝિકલી આ ચેપ્ટર છે બે પાર્ટમાં ડિવાઈડેડ છે એવું પહેલેથી તમે સાંભળો જ છો, પણ આ કોન્સ્ટન્ટ હેમરિંગ જરૂરી છે એટલા માટે આપણે દરેક વખતે સેમ વસ્તુ છે એ કહીએ છીએ. બે પાર્ટમાં પહેલો પાર્ટ છે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ, જેની અંદર આપણે નોટિસ, મેમો અને સર્ક્યુલર રિલેટેડ જે બધા ટોપિક્સ છે ડિસ્કસ કરી લીધા છે. પછી આપણે સેકન્ડ પાર્ટમાં એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ સ્ટાર્ટ કર્યું હતું, જેમાં પહેલાં બેઝિકલી આપણે ઇન્ટ્રોડક્શન લીધું કે કઈ રીતના એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ થાય છે, પછી મિનિંગ ઓફ રિક્રુટમેન્ટ કે કોઈ પણ કંપની જેને એમ્પ્લોઈઝ હાયર કરવા છે, જેને એમ્પ્લોઈઝ જોવે છે એ કંપની ન્યૂઝપેપરની અંદર, કોઈ વેબસાઇટ ઉપર કે કોઈ પણ જગ્યાએ એડવર્ટિઝમેન્ટ આપે છે, અને આ જે એડવર્ટિઝમેન્ટ છે એ જોઈ અને જે આપણે કહીએ ને કે જે એક્સપેક્ટેડ કેન્ડિડેટ છે કે જેમને જોબની રિક્વાયરમેન્ટ છે એ લોકો પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનમાં એપ્લાય કરે છે અને એમની જે એપ્લિકેશન આવે છે એને રિક્રુટમેન્ટ કહેવાય. એટલે આપણે મિનિંગ ઓફ રિક્રુટમેન્ટ જોયું હતું, એની અંદર બે ટાઈપ્સ હતા, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ, જે આપણે બેઝિકલી એવી પણ વાત થઈ હતી કે ઓસી ના ચેપ્ટર 5th ની અંદર જે સ્ટાફિંગ છે એ સ્ટાફિંગના જે સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ છે એમાં ઇન્ટરનલ સોર્સિસ અને એક્સટર્નલ સોર્સિસ આપણે ડિસ્કસ કર્યા હતા. તો એ જે ઇન્ટરનલ સોર્સિસ છે એ ડાયરેક્ટ અને જે એક્સટર્નલ સોર્સિસ છે એ ઇનડાયરેક્ટ, એવી આપણે એ ટાઈમે પણ વાત થઈ હતી કે જેના બેઝ પરથીને આપણે કહી શકીએ કે કયા કયા એમ્પ્લોયીનું કઈ રીતના રિક્રુટમેન્ટ થશે. એ પછી આપણે એના રિલેટેડ લેટર્સ છે, બે લેટર્સ જોયા હતા, એમાંથી એક લેટર છે એ રિટર્ન ટેસ્ટમાં પ્રેઝન્ટ રહેવા માટે થઈને છે, એટલે કે તમારે રિટર્ન ટેસ્ટમાં કમ્પલસરી આવવાનું છે. એમાં એનું ટાઈમ, વેન્યુ અને ડે, એટલે કે ડેટ અને ડે છે એ આપણે મેન્શન કર્યું હતું. પછી સેમ વે આપણે એમને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે થઈને પણ કીધું. લાસ્ટ સેશનમાં આપણે મિનિંગ ઓફ સિલેક્શન જોયું. જો તમને પેજ ઉપર, પેજ નંબર 41 પર મિનિંગ ઓફ રિક્રુટમેન્ટ આપ્યું છે, એ રિક્રુટમેન્ટ કટ કરી અને ત્યાં આગળ મિનિંગ ઓફ સિલેક્શન લખવાનું છે, કેમ કે રિક્રુટમેન્ટ છે એ બધા ટોપિક્સ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધા છે અને આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અને પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાના લીધે થઈને અહીંયા આગળ આપણે મિનિંગ ઓફ સિલેક્શન છે એ લખવાનું છે. મિનિંગ ઓફ સિલેક્શન પછી જ્યારે કોઈ પણ પર્સનનું સિલેક્શન થાય છે ત્યારે કંપની તરફથીને એને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લેટર એટલે કે શું? તો કે એની અંદર એમ્પ્લોયી રિલેટેડ બધી ટર્મ્સ, કન્ડિશન્સ અને બધી જ વસ્તુ બહુ ક્લિયરલી સ્પેસિફાઈ થઈ હોય છે કે તમે કઈ જગ્યાએ, કઈ ડેટથી, કઈ પોઝિશન ઉપર જોબ સ્ટાર્ટ કરશો, તમારો પે સ્કેલ કેટલો રહેશે, તમને અલગ અલગ કયા કયા એલાઉન્સીસ મળશે, એ બધી વસ્તુ હોય છે. એ લેટર પણ આપણે મોડેલ લેટરમાં ડિસ્કસ કર્યો, જેમાં
સ્ટાર્ટિંગ ઓફ ધ લેટર કોંગ્રેચ્યુલેશન્સથી સ્ટાર્ટ કરવાનો છે અને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એની અંદર એમનું અપોઇન્ટમેન્ટ થઈ ગયું છે એ મેન્શન કરવાનું છે. એમની જોબ ટાઈપ પરમનન્ટ છે, પાર્ટ ટાઈમ છે કે પ્રોબેશન છે એ જણાવવાનું છે. જો પ્રોબેશન હોય તો કેટલા ટાઈમનું પ્રોબેશન છે, ક્યારે કમ્પ્લીટ થશે એ જોવાનું છે, બરાબર. પછી સેલરી, અલાઉન્સીસ, બેનિફિટ્સ એ બધી વસ્તુ જણાવવાની છે. અને એમની પાસેથી એકનોલેજમેન્ટ અથવા તો રિટર્નમાં લેવાનું છે કે કઈ ડેટથી એ ઓર્ગેનાઇઝેશનને જોઈન કરવાના છે. આપણે એક વાત થઈ ગઈ છે કે જનરલી નોટિસ પીરિયડ હોય છે, તમે જૂની જોબ મૂકો ત્યાં આગળ પણ તમારે 2-3 મંથ્સનો નોટિસ પીરિયડ સર્વ કરવાનો હોય, તો નવી જોબ પર તમે એ 2-3 મંથ્સ પછી જ ત્યાં આગળ લાગી શકો છો. એ વાત બધી થઈ. ધેન ધ એપોઇન્ટમેન્ટ લેટર એન્ડ્સ વિથ ગુડ વિશીસ, અને એપોઇન્ટમેન્ટ લેટર છે એ છેલ્લે ગુડ વિશીસથી ને એન્ડ થતો હોય છે. એના રિલેટેડ આપણે રાધે ઇન્ડસ્ટ્રીઝ શિલ્પા પટેલને આસિસ્ટન્ટ મેનેજર તરીકે અપોઇન્ટમેન્ટ આપે છે, એનો આખે આખો મોડેલ લેટર છે એ ડિસ્કસ કર્યો. તો પછી શું આવે? આપણે બેઝિકલી જોઈએ તો આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું રિક્રુટમેન્ટ, એના બધા પોઈન્ટ જોયા. પછી સિલેક્શન, જેની અંદર એપોઇન્ટમેન્ટ લેટર અને એના રિલેટેડ કન્સેપ્ટ્સ હતા એ જોયા. પછી પ્રીવિયસ સેશનમાં, એટલે કે આની પહેલાનું જે સેશન હતું લેક્ચર નંબર 10, એમાં આપણે પ્રમોશન રિલેટેડ વાત કરી કે પ્રમોશન કઈ રીતના થતું હોય છે અને એના આપણે રીઝન્સ જોયા હતા. રીઝન્સ ઓફ પ્રમોશનની અંદર આપણે સૌથી પહેલું શું ડિસ્કસ કર્યું હતું કે અમુક ફિક્સ યર થાય સર્વિસના એટલે એ વ્યક્તિ ઓટોમેટિકલી અપર પોઝિશન ઉપર પ્રમોટ થઈ જાય છે. એની સાથે સાથે વર્કિંગ કરતાં કરતાં જો કોઈ એમ્પ્લોયી એકેડેમિક અથવા તો ટેકનિકલ ક્વોલિફિકેશન, એક્સ્ટ્રા એકેડેમિક કે ટેકનિકલ ક્વોલિફિકેશન અર્ન કરે છે, ગ્રેબ કરે છે, એટલે કે કોઈએ બેચલર્સ પછી જોબ જોઈન કરી લીધી હોય અને જોબની સાથે સાથે એક્સટર્નલમાં એ માસ્ટર્સ કરે અથવા તો અધર સર્ટિફિકેશન કરે અને એ એકેડેમિકલી અથવા તો ટેકનિકલી વધારે પાવરફુલ બને તો પણ એને પ્રમોશન મળે છે. પહેલું રીઝન છે ને એ કોમન છે, બધાએ સાંભળેલું હોય, બધાએ જોયેલું જ હોય કે અમુક સ્પેસિફિક યર્સ 3 યર્સ 5 યર્સ 10 યર્સનો ટાઈમ પીરિયડ જાય એટલે ઓટોમેટિકલી એ લોકો જોબ માંથીને પ્રમોટ થતા હોય છે. સેમ વે એડિશનલ એકેડેમિક ઓર ટેકનિકલ ક્વોલિફિકેશન મળે તો પણ એ પ્રમોટ થાય છે. વેન ધ એમ્પ્લોયી એક્વાયર સ્પેશિયલ અચીવમેન્ટ, મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું, એમ્પ્લોયી ઓફ ધ યર હોય, સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર હોય, કોઈક સ્પોર્ટ્સની અંદર નેશનલ લેવલે સારો એવો ગોલ્ડ લઈ આવ્યો હોય અથવા તો કોઈ રેન્ક લઈ આવ્યો હોય તો ઓબ્વિયસ છે કે એને પ્રમોશન મળે. અધર બેનિફિટ્સ, અધર ક્વોલિફિકેશન્સ છે એ પણ જોબની અંદર જોવાય છે. અને એવું નથી કે એકલું ગવર્મેન્ટમાં જોવાય છે, પ્રાઇવેટ ફોર્મ્સ પણ એમને ત્યાં આવી રીતના કોઈ સ્પોર્ટ્સમાં કે કોઈ અધર એક્ટિવિટીઝમાં સારું એવું પરફોર્મન્સ કરે તો એ વ્યક્તિને એ લોકો પ્રમોશન આપે છે. એટલે કે વેન ધ એમ્પ્લોઈઝ એક્વાયર સ્પેશિયલ અચીવમેન્ટ, હી ઓર શી ઇઝ પ્રમોટેડ. કન્સિડરિંગ ધ સ્પેશિયલ એક્સપર્ટાઇઝ ઓર સ્કિલ, ધ એમ્પ્લોય ઇઝ પ્રમોટેડ. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું કે એક વર્કર છે, ઓર્ગેનાઇઝેશનમાં 5 કે 10 યર્સથી એને જોબ કરે છે એન્ડ હી નાવ હી ઇઝ અવેર એન્ડ ક્વોલિફાઈડ ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ ઓફ ધ જોબ. એને દરેક વસ્તુનું ધ્યાન છે, એને બધી જોબની બધી ડિટેલથી માંડીને બધી બહુ પરફેક્ટ ખબર છે. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને ઘણી વખત એમ્પ્લોયીને તરત અપર પોઝિશન ઉપર એ લોકો પ્રમોટ કરતા હોય છે. ધેન પ્રમોશન ઇઝ ગીવન
कंसिडरिंग द नीड ऑफ द ऑर्गेनाइजेशन. नेक्स्ट शू कीधु एने के ऑर्गेनाइजेशन नी नीड प्रमाण घनी वक्त कोई अपर पोजिशन वाला एम्प्लॉय नी डेथ थई होय के कोई बीजी जगह ट्रांसफर थयो होय प्रमोट थयो होय तो एवा समय एनी अंदर जे होय जे नेक्स्ट होय एने पण प्रमोशन मळे छे. आ बधा टॉपिक्स के जेनी अंदर आपणे सौथी पहेला मीनिंग ऑफ प्रमोशन अने रीजन्स ऑफ प्रमोशन जोया पछी आपणे एनो एक मॉडल लेटर जोयो हतो. जे मॉडल लेटर मेहता ब्रदर्स छे ए विद्युत देसाई ने सीनियर क्लर्क माथी ने अकाउंट ऑफिसर बनावे छे अने एना रिलेटेड ए लखे छे. जेम आपणे लास्ट टाइम वात थई एम के आ बधा लेटर्स पण स्पेसिफिकली एवी रीतना ज होय छे કે જેવી રીતના આપણું નોર્મલ સ્ટ્રક્ચર હોય છે. એટલે કે આ બધા લેટરમાં પણ સૌથી પહેલાં હેડિંગ હોય છે, એટલે કે જે રાઇટર છે જે લેટર લખે છે એનું, પછી એની ડેટ હોય છે જે ડેટે લેટર લખ્યો હોય એ, પછી ઇનસાઇડ એડ્રેસ, સેલ્યુટેશન. હેડિંગની અંદર જે વ્યક્તિ લેટર લખે છે એટલે જનરલી કંપની લખતી હોય પ્રમોશન માટે, એ જે ડેટે લખે છે ડેટ. ઇનસાઇડ એડ્રેસ એટલે કે જેને લખે છે એ. સેલ્યુટેશન એટલે કે સર મેડમ જે પણ લાગતું હોય એ. પછી આવે બોડી ઓફ ધ લેટર જે ત્રણ પાર્ટમાં ડિવાઇડેડ છે. ફર્સ્ટ પાર્ટમાં ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, સેકન્ડ છે એ મેઇન પેરેગ્રાફ, અને થર્ડ છે એ કન્ક્લુડિંગ પેરેગ્રાફ. ઘણી વખત ઓર્ગેનાઇઝેશન પોતાની નીડ પ્રમાણે ત્રણવાળા ચાર પેરેગ્રાફ પણ લખતું હોય છે. બોડી ઓફ ધ લેટર આવે, કમ્પ્લિમેન્ટરી ક્લોઝ, સિગ્નેચર અને ડેઝિગ્નેશન. આ બધી વસ્તુ છે એ કોમન છે કે જે દરેક લેટરની અંદર હોય છે. હવે ઘણી વખત એના અમુક પાર્ટ છે એમાં સબ્જેક્ટ, જનરલી સબ્જેક્ટ કમ્પલસરી છે, પણ આપણે એને કમ્પલસરીમાં લેતા નથી હોતા. સીસી એટલે કે કાર્બન કોપી, એન્ક્લોઝ્ડ એટલે કે એની સાથે આપણે કોઈ પણ લેટર, કોઈ પણ ડેટા, કોઈ પણ ફોર્મ એ કર્યું હોય તો એ, એટલે કાર્બન કોપી એન્ક્લોઝર, અને પોસ્ટ સ્ક્રિપ્ટ. અમુક કેસમાં પીએસ એટલે કે પોસ્ટ સ્ક્રિપ્ટ છે એ જરૂરી છે. તો આવી રીતનું આ નોર્મલ આપણું હોય છે. હવે જુઓ તમે તો પ્રમોશન લેટરમાં લાસ્ટ ટાઈમ પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે કંપનીના જે અપર લેવલના ઓફિસર્સ છે એમણે વિદ્યુત દેસાઈને આ લેટર લખ્યો છે જેમાં એને ઇન્ફોર્મ કરવામાં આવ્યો છે એના પ્રમોશન માટે. પણ એ પ્રમોશનની ઇન્ફોર્મેશનની કોપી એ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવી છે, કેમ કે તો જ એ લોકો આગળથી હવે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસરની પોસ્ટ છે એ ફિલઅપ થઈ ગઈ છે એની એને ખબર પડે, અને બીજું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને, એટલે કેમ કે એમને ત્યાં આ એમ્પ્લોય જોબ પર જોઈન થવાનો છે એટલે એમને પણ ખબર હોવી જોઈએ કે એમ્પ્લોય ત્યાં આગળ આવ્યો છે. એટલે એની કોપી છે કાર્બન કોપી એ સેન્ડ કરવામાં આવી. તો આપણે પ્રમોશન સુધી જોયું હતું. પછી નેક્સ્ટ ટોપિકમાં આપણે ટ્રાન્સફર લાસ્ટ ટાઈમ શરૂ કરી દીધું હતું, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ટ્રાન્સફરનો મિનિંગ છે એ ડિસ્કસ કર્યો હતો. તો ફરી વખત જોઈ લઈએ એટલે આગળ વધી શકાય. તો ફંક્શન ઓફ એચઆર મેનેજર ઇઝ ટુ ગેટ એમ્પ્લોય, એટલે સૌથી પહેલાં એમને એમ્પ્લોય મેળવવા, ગેટ એટલે કે લાવવા, એમને વર્ક અસાઇન કરવું, એમને ક્વોલિટી પ્રમાણે એમને ટ્રેનિંગ આપવી, અને પછી એમને રિટેઇન કરી રાખવા, એટલે કે
બિઝનેસની અંદર લાંબા સમય સુધી ટકી રહે એ માટેના બધા પ્રયાસો છે એ કરવાના છે. હવે જ્યારે એમ્પ્લોયી વેન એમ્પ્લોયી ઇઝ શિફ્ટેડ ફ્રોમ વન પ્લેસ ટુ સમ અધર પ્લેસ, એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થાય છે, પણ કઈ કઈ વસ્તુ અનચેન્જ રહી છે, એક જ વસ્તુ ચેન્જ થાય એ છે પોઝિશન, લોકેશન. એક લોકેશનથી બીજે લોકેશન, સમજો કે તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરો છો, અત્યારે તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વિદ્યાનગર બ્રાન્ચમાં છો, તો અમુક ટાઈમ પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કાળિયાબીટ બ્રાન્ચમાં જરૂર પડી તો તમને વિદ્યાનગર બ્રાન્ચથી કાળિયાબીટ બ્રાન્ચ શિફ્ટ કરે, એટલે ટ્રાન્સફર કરે, એટલે તમારે બીજે દિવસથી જોબ ઉપર વિદ્યાનગર બ્રાન્ચની બદલે કાળિયાબીટ બ્રાન્ચ જવાનું છે. તો ખાલી અને ખાલી તમારું લોકેશન ચેન્જ થાય છે. કઈ કઈ વસ્તુ અનચેન્જ રહેશે? તો કે વિધાઉટ એની સિગ્નિફિકન્ટ ચેન્જ ઇન રિસ્પોન્સિબિલિટી, જે રિસ્પોન્સિબિલિટી તમે વિદ્યાનગર બ્રાન્ચમાં વે કરતા હતા સેમ રિસ્પોન્સિબિલિટી અહીંયા છે, પણ કોઈ ફરક નથી. ડ્યુટી, જે ડ્યુટી જે વર્ક તમે ત્યાં કરતા હતા એ સેમ ડ્યુટી સેમ વર્ક અહીંયા છે. ડેઝિગ્નેશન, એટલે કે અહીંયા આગળ પણ તમે ક્લર્ક હો તો ત્યાં પણ ક્લર્ક છો, અહીંયા આગળ ઓફિસર હો તો ત્યાં પણ ઓફિસર છો, અહીંયા સિનિયર હો તો ત્યાં પણ સિનિયર જ રહેશો. રેમ્યુનરેશન, એટલે કે પગાર સેલરી, એમાં કોઈ ફેર નથી પડતો. અને સ્કિલ્સ, જે તમે અહીંયા જે સ્કિલથી કામ કરતા હતા એ સેમ સ્કિલ ત્યાંય જરૂર. તો રિસ્પોન્સિબિલિટી, ડ્યુટી, રેમ્યુનરેશન, સ્કિલ અને ડેઝિગ્નેશન, આ પાંચ વસ્તુ ટ્રાન્સફરમાં અનચેન્જ રહી છે, એમાં કોઈ ચેન્જીસ એપ્લિકેબલ નથી. એ ટ્રાન્સફર કેન બી ફ્રોમ વન બ્રાન્ચ ટુ અનધર બ્રાન્ચ, જે આપણે ડિસ્કશન કર્યું કે વિદ્યાનગર બ્રાન્ચથી તમને કાળિયાબીટ બ્રાન્ચમાં શિફ્ટ કરવામાં આવે, ઓર ફ્રોમ વન ડિપાર્ટમેન્ટ ટુ અનધર ડિપાર્ટમેન્ટ. અમુક એવી કોમન જોબ હોય તો એ લોકો એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરે છે. એમ્પ્લોયી ઇઝ ઇન્ફોર્મડ વેલ ઇન એડવાન્સ રિગાર્ડિંગ ધ ટ્રાન્સફર. જનરલી તમને મહિના અગાઉ, બે મહિના અગાઉ કે 15 ડેઝ અગાઉ કહી દેવામાં આવે કે 15 ડેઝ પછી તમારે ત્યાં, એટલે આ તો કેવું છે કે સેમ સિટીમાં છીએ એટલે આપણે એડજસ્ટ કરી લઈએ. ધારો કે તમે વિદ્યાનગરમાં જ રહેતા હતા તો રોજ ઘરની બાજુમાં જ બેંક હતી, હવે તમે કાળિયાબીટ છે તો તમારે 1.5 કિલોમીટર સુધી જવું પડે છે, તો એ એટલું એડજસ્ટમેન્ટ થઈ જાય ઇમિડિયેટ ઇફેક્ટથી હોય તો. પણ હવે તમને એવું કીધું હોય કે ભાઈ તમે વિદ્યાનગરથી પાલિતાણા શિફ્ટ કરવામાં આવે છે તો તમારે બધું વિચારવું પડે ને, કેમકે એક વખત ટ્રાન્સફર થઈ પછી ઘણી વખત ઓર્ગેનાઇઝેશનનો એવો નિયમ હોય કે મિનિમમ 6 મંથ્સ ત્યાં રહેવાનું છે, મેક્સિમમ ઇન્ફાઇનાઇટ ટાઈમ. હવે એવું પોસિબલ થયું કે તમે ભાવનગરથી શિફ્ટ થઈ અને પાલિતાણા ગયા તો 3 યર્સ સુધી તમારે ત્યાં રહેવાનું છે, તો શું કરશો તમે? તો ઓબ્વિયસ છે ને કે તમે એવું કંઈક પ્લાનિંગ કરો કે જેનાથી તમારું આખું ફેમિલી શિફ્ટ થાય, અથવા તો તમે કોઈ એવું સ્પેસિફિક ફાઇન્ડ આઉટ કરશો કે જ્યાં આગળ તમે રોજ એકોમોડેટ થઈ શકો. તો એટલા માટે તમને વેલ ઇન એડવાન્સમાં ઇન્ફોર્મ કરવામાં આવે. પણ અમુક સર્કમસ્ટન્સીસ એવા છે કે જેમાં ઇમરજન્સ સિચ્યુએશન હોય તો એ લોકો તમને વેલ ઇન એડવાન્સ ઇન્ફોર્મ કર્યા વગર ગમે ત્યારે તમને એ પોઝિશન પર ટ્રાન્સફર કરી શકે. અહીંયા સુધીનું આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, હવે આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ ટ્રાન્સફર જોઈશું. સોરી, કયા કયા એવા ઓબ્જેક્ટિવ છે કે જેનાથી ને ટ્રાન્સફર કરી શકાય? આમ તો ઓબ્જેક્ટિવ કહીએ કે રીઝન કહીએ બધું સિમિલર જ છે, પણ અહીંયા આગળ વર્ડ ઓબ્જેક્ટિવ આપ્યો છે એટલે આપણે ઓબ્જેક્ટિવ પકડવાનું. પહેલું, વેન ધ એમ્પ્લોયી ઇઝ અંડરવર્ક ઇન વન ડિપાર્ટમેન્ટ. આમ જુઓ ને તો ટ્રાન્સફર બે રીતના છે. ઘણી વાર પોઝિટિવ ટ્રાન્સફર હોય, જેમ કે બધી મેં પબ્લિક સેક્ટર બેંક્સમાં પછી અમુક ગવર્મેન્ટ ઓફિસીસમાં એવું સાંભળ્યું છે કે જ્યારે એ લોકોને રિટાયરમેન્ટ થવાનો ટાઈમ હોય ને એના એટલીસ્ટ 1-2 વર્ષ પહેલાં એમને એમના ઘરની આજુબાજુની જે બ્રાન્ચ હોય ત્યાં આગળ ટ્રાન્સફર કરી દેવામાં આવે, જેનાથી ને એ લોકો પોતાના જોબનો છેલ્લો ટાઈમ છે એ પ્રોપરલી ફેમિલી સાથે વિતાવી અને એન્જોય કરી શકે.
અને એ લોકો પ્રોપર ફોકસ અને ડિટર્મિનેશન આપી શકે. પણ અમુક ટાઈમે ટ્રાન્સફર છે ને એ પનિશેબલ એક્ટ પણ છે. અમુક એમ્પ્લોઈઝ હોય એને પોતાની મનગમતી જગ્યા મળી ગઈ હોય પછી એ ત્યાં પ્રોપરલી પરફોર્મ ન કરે, અથવા તો અણગમતી જગ્યા મળી હોય કે જ્યાં એને સેટઅપ ન આવતું હોય તો ત્યાં પણ એ વર્ક પ્રોપરલી ના કરે. આવા બધા કેસીસની અંદર કેવું થાય કે એમ્પ્લોય છે એ અંડર પરફોર્મ કરે છે, એને જેટલી એનો જેટલો ટાર્ગેટ આપવામાં આવ્યો છે એની જેટલી ડ્યુટી અસાઇન થઈ છે એટલી ડ્યુટી એટલા ટાર્ગેટથી એ વર્ક કરતો નથી. તો ઓબ્વિયસ છે ને કે એને પનિશમેન્ટ કરીને એવી જગ્યાએ મોકલી દેવામાં આવે જ્યાં એને કમ્પલસરી વર્ક કરવું જ પડશે, એ સિવાય રસ્તો જ નથી. આપણે ઘણા બધા મૂવીમાં ને એમાંય જોઈએ કે અમુક પોલીસમેનને એવા એરિયામાં ટ્રાન્સફર કરી દે કે જ્યાં બહુ ગુંડાગર્દી ચાલતી હોય, તો ઓબ્વિયસ છે કે એને ત્યાં જઈને સ્ટેપ્સ લેવા જ પડે, એ સિવાય રસ્તો જ નથી. અમુક ગવર્મેન્ટ ઓફિસીસમાં પણ એવું થાય છે. એટલે સૌથી પહેલું ઓબ્જેક્ટિવ છે એ છે વેન ધ એમ્પ્લોય ઇઝ અંડર વર્ક ઇન વન ડિપાર્ટમેન્ટ, જેટલું એને કામ સોંપવામાં આવ્યું છે જેટલો એનો ટાર્ગેટ છે એ પ્રમાણે વર્ક કરતો નથી, એનાથી અંડર વર્ક કરે છે, એટલા માટે એનું ટ્રાન્સફર થાય છે. સેકન્ડ, વેન ધ એમ્પ્લોય ઇઝ પ્રુવન અનેબલ ટુ પરફોર્મ હિઝ ઓર હર ડ્યુટી. તમે કોઈક એવા એરિયામાં અત્યાર સુધી જોબ કરતા હતા કે જ્યાં આગળ બહુ લિમિટેડ વર્ક હતું અને તમે વર્ક છે ત્યાં પહોંચી શકતા હતા. સમજો કે તમે પોસ્ટમેન છો અને તમને એક વિલેજ આપવામાં આવ્યું છે, તો તમારું રોજનું અડધો કલાક કલાકનું કામ હતું કે રોજ તમે ઘરે ઘરે એઝ એ ડિલિવરી બોય તમે લેટર્સ છે ડિલિવર કરી આવતા. હવે તમને સિટી એરિયામાં શિફ્ટ કરવામાં આવ્યા કે જે ખાલી એરિયો તમારા વિલેજ કરતાં વધારે છે અને વર્કલોડ બહુ બધું છે. તમે એવરી ડે જેટલી ટાસ્ક તમને આપવામાં આવી છે એટલી પણ કમ્પ્લીટ કરી શકતા નથી, તો હવે બીજો કોઈ રસ્તો જ નથી રહેતો, તમને પાછા કોઈક નજીકના વિલેજમાં શું કરવા પડે, ટ્રાન્સફર કરવા પડે. એટલે સેકન્ડ ઓબ્જેક્ટિવ છે વેન ધ એમ્પ્લોય ઇઝ પ્રુવન અનેબલ ટુ પરફોર્મ અ ડ્યુટી ઓર ટાસ્ક, એને જે વર્ક સોંપવામાં આવ્યું છે એ વર્ક કરવા ઇનકેપેબલ છે, એટલા માટે થઈને એને કમ્પલસરીલી બીજી જગ્યાએ શું કરવો પડશે, ટ્રાન્સફર કરવો પડે. થર્ડ ઓબ્જેક્ટિવ, વેન ધ એમ્પ્લોય હેઝ કમિટેડ ફાઇનાન્શિયલ ફ્રોડલન્સ. બની શકે, આપણે અવારનવાર સાંભળીએ છીએ કે એન્ટી કરપ્શન બ્યુરો, ને આમ આપણે એટીસી સાંભળીએ છીએ એન્ટી કરપ્શન, અથવા તો એન્ટી જે કહીએ ને એસીટી એન્ટી કરપ્શન બ્યુરો એસીબી, અને એ લોકોના તમે ઘણીવાર અવારનવાર સાંભળતા હો કે કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં કોઈક પોતાનું વર્ક કરાવવા માટે ગયું હોય તો એ ગવર્મેન્ટના જે એમ્પ્લોય છે એમને એમની પાસેથી બ્રાઇબ માગી હોય અથવા તો કરપ્શન કર્યું હોય, તો પછી એના માટે થઈને જો કોઈ વ્યક્તિ એન્ટી કરપ્શન બ્યુરોમાં જઈ અને એપ્લિકેશન કરે છે કે આને મારી પાસેથી એટલા પૈસા માગ્યા, એટલે એ લોકો એની માટે પ્રોપર એવું અરેન્જમેન્ટ કરે કે જ્યાં એ વ્યક્તિ પૈસા આપવા જાય ત્યારે એના ફોટોગ્રાફ્સ લેવાય, અને જે વ્યક્તિની સાથે આ બન્યું છે એટલે કે જે એમ્પ્લોય છે એને પનિશમેન્ટ તરીકે એક જગ્યાએથી બીજી જગ્યાએ કાં તો ટ્રાન્સફર કરી દેવાય છે, કાં સસ્પેન્ડ કરી દેવાય છે, કાં જોબથી ટર્મિનેટ કરી દેવાય. હવે સમજો કે તમે ભાવનગરની કોઈ એક સ્પેસિફિક સારી એવી બેંકની અંદર જોબ કરો છો અને ડ્યુ કોર્સ ઓફ ટાઈમમાં નેગ્લિજન્સને લીધે થઈને પણ તમે ફાઇનાન્શિયલ ફ્રોડલન્ટમાં પાર્ટ બન્યા છો, અથવા તો તમે ફાઇનાન્શિયલી ફ્રોડ કર્યું છે, તો શું થશે? તો ઓબ્વિયસ છે કે તમે ત્યાંથી ને બીજી બ્રાન્ચમાં શિફ્ટ થઈ જશો, કેમ કે ત્યાં તમે રહેશો તો લોકો તમારા ઉપર આંગળી ઉઠાવશે અથવા તો તમને કે ત્યાં આગળ પછી કામ કરવાની મજા આવતી નથી. એટલે કે તમે કોઈ પણ જાતનો જો ફાઇનાન્શિયલ ફ્રોડ કરો છો તો પણ ટ્રાન્સફર પોસિબલ છે. ફોર્થ, વેન એમ્પ્લોય શો ઇનડિસિપ્લિન એન્ડ નેગ્લિજન્સ, જે વર્ક તમને સોંપવામાં આવ્યું છે એ વર્ક માટે તમે નેગ્લિજન્સ છો, નેગ્લિજન્સ એટલે કે ઇગ્નોર કરો છો, એ વર્ક તમે નથી કરતા. અને બીજું ઇનડિસિપ્લિન છો, એટલે કે જે ટાઈમમાં વર્ક થવું જોઈએ નથી થતું, તમે તમારા સુપિરિયર્સને બધાને આડેધડ જવાબ આપો છો, તમે પ્રોપર કોઈની સાથે બિહેવિયર નથી કરતા, તો એવા સંજોગોમાં તમને પનિશમેન્ટ તરીકે
બીજી જગ્યાએ મોકલવામાં. તમે આમાં જુઓ ને, જો આ પહેલા ફોર પોઈન્ટ જે આપણે ડિસ્કસ કર્યા જ ને, બધે બધા પનિશમેન્ટ જ છે. પહેલામાં અંડર વર્ક, એટલે જેટલું વર્ક આપવામાં આવ્યું છે એના કરતાં ઓછું વર્ક કર્યું હોય. બીજું અનેબલ ટુ પરફોર્મ ડ્યુટી, એટલે કે પોતાની ડ્યુટી અથવા ટાસ્ક છે એ કરી ના હોય. ત્રીજું કોઈ ફાઇનાન્શિયલ ફ્રોડ કર્યો છે. ફોર્થ ઇનડિસિપ્લિન અને નેગ્લિજન્સ છે. તો આ બધા કેસમાં તમારું ટ્રાન્સફર છે એક જાતનું શું છે, પનિશમેન્ટ એક્ટ છે. અને તમને એ પનિશમેન્ટ માટે થઈને તમારી જે ઓરિજિનલ બ્રાન્ચ, ઓરિજિનલ જે લોકેશન છે ત્યાંથી બીજા લોકેશન ઉપર શું કરવામાં આવે છે, શિફ્ટ કરવામાં આવે છે. ફિફ્થ, વેન ધ એમ્પ્લોયી ફેસિસ એની ઇમરજન્સી ઓર ચેન્જ ઇન ધ ફિઝિકલ કન્ડિશન. આ કેસ એવો છે કે આ કેસની અંદર તમારે મર્સીની જરૂર છે. સે ફોર એક્ઝામ્પલ કે એક વ્યક્તિ અહીંયા ભાવનગર રહી છે અને પાલિતાણા બ્રાન્ચની અંદર વર્ક કરે છે, રોજ અહીંથી અપડાઉન કરે છે. અમુક ટાઈમ પછી કાં એને હાર્ટ એટેક આવે છે, કાં એને સ્ટેન્ટ મુકાવવું પડ્યું છે, અથવા તો એને પેરાલિસિસ થયું, કે કોઈ પણ એવા સંજોગો થયા છે કે જેના લીધે થઈને હવે કોમ્યુટ કરી શકે એમ નથી, તો કમ્પલસરી એને એના ઘરની નિયરેસ્ટની અથવા તો સિટીની ને સિટીની કોઈ પણ બ્રાન્ચ હોય ત્યાં આગળ એને કમ્પલસરીલી મોકલી દેવો પડે, કે જ્યાંથી ને પોતાની ડ્યુટી છે એ પ્રોપરલી પરફોર્મ કરી શકે. એટલે વેન એની એમ્પ્લોયી ફેસ એની ઇમરજન્સી, એવું ના હોય કે પોતાની જ હોય. ઘણીવાર પેરેન્ટ્સ પણ બીમાર પડ્યા હોય, પેરેન્ટ્સને પણ એવો કોઈક રોગ લાગુ પડ્યો હોય કે અવારનવાર એમની ત્યાં એમને મેડિકલ માટે થઈને હોસ્પિટલ લઈ જવા પડે, આપણે એમની સાથે રહેવું પડે, તો એવા કેસ હોય. ઓર ચેન્જીસ ઇન ધ ફિઝિકલ કન્ડિશન, એમ એજ થવાના લીધે થઈને કોઈ આવી રીતના સ્ટેન્ટ મુકાવવું પડ્યું હોય, ટ્રાન્સપ્લાન્ટ થયું હોય, પેરાલિસિસ થયું હોય, તો પણ એમ્પ્લોયીને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ બધા પોઈન્ટ હું એટલે સમજાવું છું કે તમને મગપ ના કરવા પડે, તમે ખાલી યાદ હશે ને તો પણ તમે તમારી રીતે લખી શકશો. સિક્સ, ટુ એવોઇડ પ્રોબેબલ કોન્ફ્લિક્ટ બિટવીન ધ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓર વિથ ધ કલી વિથ હુમ હી શી હેઝ અ બિટર રિલેશન વિથ આઈધર ઓફ ધેમ. ઘણી વાર એવું બને કે કોઈ એક ઓર્ગેનાઇઝેશનનો હેડ છે એ ડિસિપ્લિનમાં બહુ માને છે, પણ એનો એનો જે એમ્પ્લોયી છે એ ઇનડિસિપ્લિન છે, અથવા તો એમ્પ્લોયી ડિસિપ્લિન છે અને હેડ છે એ ઇનડિસિપ્લિન છે. બેમાંથી એક કરપ્ટ હોય અને બીજો છે ઓનેસ્ટ પણ હોય. તો આવું જ્યારે થાય ને કે બે એમ્પ્લોઈસના અથવા તો એક સુપિરિયર અને સબોર્ડિનેટનો નેચર એકબીજા સાથે મેચ ન થતો હોય, તો હાલતા ને ચાલતા એમની વચ્ચે ઝઘડા થતા, એટલે કે એ લોકો નાની નાની વાતમાં એકબીજા સાથે કોન્ફ્લિક્ટ ઊભા કરે, એકબીજા સાથે મારામારી કરતા હોય એમ. તો ટુ અવોઇડ પ્રોબેબલ કોન્ફ્લિક્ટ બિટવીન ધ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એટલે પછી હેડ છે ને એ નજરમાં રાખે. કોઈ પણ એવું ટફ વર્ક હોય ને તો આને સોંપે, જે લગભગ ઇમ્પોસિબલ જ હોય, આનાથી થાય એવું જ ના હોય, તો પણ બીટર રિલેશનશીપ હોવાના લીધે થઈને એવું કરે, એને સોંપે. એટલે પછી કેવું થાય, ઓલાથી કામ ન થાય એટલે આના પર પ્રેશર કરે અને પેલો સામે એની સાથે ઝઘડા કરે, કોન્ફ્લિક્ટ ઊભું થાય. એટલે કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓર વિથ ધ કલીગ, ઘણાને અંદરો અંદર એકબીજા સાથે વર્ક કરતા હોય તો પોતાના કોલિગ સાથે પણ ક્યારેક આવું મતભેદ થાય અને એનાય ઝઘડા ઊભા થાય. તો એમાંથી ને એને બચાવવો હોય, અથવા તો આવી બીટર રિલેશનમાંથી ને એને બહાર કાઢવો હોય, અથવા તો આવી પોસિબિલિટીસ થવા જ ન દેવી હોય, તો આ બધા સંજોગોમાં એ 100% છે એને પોતાની જોબ પોઝિશન ઉપરથી બીજી જોબ પોઝિશન ઉપર ટ્રાન્સફર કરી દેવામાં આવે. એટલે કે એ ડિપાર્ટમેન્ટ કે જ્યાં એને કોન્ફ્લિક્ટ ઊભા થાય છે એ ડિપાર્ટમેન્ટમાંથી કાઢી અને બીજા ડિપાર્ટમેન્ટમાં અથવા તો બીજી બ્રાન્ચ કે જ્યાં એને એની જેવા લોકો મળી રહે ત્યાં શિફ્ટ કરી દેવામાં આવે. સેવન, ટુ ઓબટેઇન ધ બેનિફિટ ઓફ સ્પેશિયલ સ્કિલ્સ ઓફ ધ એમ્પ્લોયી ફોર અધર ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન. એક એમ્પ્લોયી છે, એક ડિપાર્ટમેન્ટની અંદર બેસ્ટ પરફોર્મન્સ આપે છે, એના લીધે થઈને ડિપાર્ટમેન્ટના જેટલા પણ ડ્યુસ હતા, જેટલા પણ ઇસ્યુસ હતા, જે પણ ચેલેન્જીસ હતા, પ્રોબ્લેમ્સ હતા, એ બધું ક્લિયર થઈ ગયું. હવે આવી સિચ્યુએશન બીજી કોઈક બ્રાન્ચમાં ઊભી થઈ તો શું કરશે, એને આ ડિપાર્ટમેન્ટમાંથી ત્યાં શિફ્ટ કરી દેશે કે ત્યાં જઈ અને તમે એ ટાસ્ક કરો. આપણે જનરલી મૂવીમાં જોઈએ
કે અમુક ઓનેસ્ટ પોલીસ ઓફિસર્સ હોય કે જેને બહુ મોટા મોટા કેસ સોલ્વ કર્યા હોય, તો પછી એને નેક્સ્ટ એવી પોઝિશન પર મોકલવામાં આવે કે જ્યાં આગળ આવી રીતના કેસીસ હોય અને એ કેસ એને સોલ્વ કરવા પડે. તો અહીંયા શું કીધું, ટુ ઓબટેઇન ધ બેનિફિટ ઓફ સ્પેશિયલ સ્કિલ્સ ઓફ ધ એમ્પ્લોય. એ અત્યારે જે ડિપાર્ટમેન્ટમાં છે, જે બ્રાન્ચમાં છે, જે ફંક્શનમાં છે, ત્યાં આગળ એનું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ છે, એણે પોતાનું બેસ્ટ આપ્યું છે અને સારામાં સારું રિઝલ્ટ લઈ આવ્યો, તો આ બેનિફિટ બીજા ડિપાર્ટમેન્ટને મળે, બીજા એમ્પ્લોઈઝ પણ એની પાસેથી શીખે એ માટે થઈને પણ એને ટ્રાન્સફર કરવામાં આવે છે. તો ઉપરના છએ છ પોઈન્ટ જોઈએ ને આપણે, 1-6, એ બધા પનિશમેન્ટ છે, સિવાય કે ફિફ્થ છે એ નેચરલ કોઝ છે. બાકી 1-4 અને 6 છે એ બધું પનિશમેન્ટ જેવું છે, પણ 7 છે એ પોઝિટિવ ટ્રાન્સફર છે. 8, ટુ લેટ ધ એમ્પ્લોય લર્ન પ્રોસિજર ઓફ ઈચ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તમે ઓર્ગેનાઇઝેશન હાયરાર્કી જોઈ હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, પછી જનરલ મેનેજર આવે, અને જનરલ મેનેજર પછી ડિપાર્ટમેન્ટલ હેડ્સ આવે. તો ઓબ્વિયસ છે કે ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય એમને પોતાના ડિપાર્ટમેન્ટનું પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ, પણ જનરલ મેનેજરને બધા ડિપાર્ટમેન્ટનું નોલેજ હોવું કમ્પલસરી છે. તો એવા સંજોગોમાં શું થશે, તો કે આવી રીતના કોઈને જનરલ મેનેજરની પોસ્ટ માટે થઈને પ્રમોટ કરવાનો હોય, એ પહેલાં એને દરેક ડિપાર્ટમેન્ટનું નોલેજ મળે, એટલે એને 6-6 મહિને ડિપાર્ટમેન્ટ ચેન્જ કરાવે. પહેલાં એક ડિપાર્ટમેન્ટમાં રાખે, ત્યાંનું બધું નોલેજ લઈ લે, બેઝિક નોલેજ, અને થોડુંક ડિટેલમાં સમજી લે, પછી એને બીજા ડિપાર્ટમેન્ટમાં, એટલે પહેલાં ફાઇનાન્સમાં રાખે, પછી એચઆરમાં લઈ જાય, પછી પ્રોડક્શનમાં લઈ જાય. તો જ્યારે એમ્પ્લોયનું આવી રીતના ફૂલ પ્રૂફ ડેવલપમેન્ટ કરવું હોય ત્યારે પણ એને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવામાં આવે છે. તો આવી રીતના આપણે 8 ઓબ્જેક્ટિવ્સ જોયા કે જે ટ્રાન્સફરના છે. હવે આપણે એનું મોડેલ લેટર જોઈએ. મોડેલ લેટર ઓફ ટ્રાન્સફર સૌથી પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરશું તો હેડિંગ આવશે, જેમાં સાબર ફાઇનાન્સ લિમિટેડ છે એ લખે છે. હેડિંગમાં નેમની સાથે એડ્રેસ, રાઇટ હેન્ડ સાઈડ મંગલમ ટાવર, મણિપુરા સર્કલ, મોતીપુરા સર્કલ, હિંમતનગર, 38300001, એટલે હેડિંગ છે એ પૂરું થયું. એક લાઈન છોડવાની, ભણે એને નથી છોડી, આપણે કમ્પલસરી છોડશું, એક લાઈન છોડી, અને ડેટ 24th April 2017, આ રાઇટ હેન્ડ સાઈડ છે. લેફ્ટ હેન્ડ સાઈડ જ્યાં હેડિંગની પહેલી લાઈન લખી છે, એટલે કે હેડિંગમાં કંપનીનો નામ વચ્ચે લખ્યું છે, એડ્રેસની લાઈન ફર્સ્ટ લખી છે એની એક્ઝેક્ટ સામે, રાઇટ હેન્ડ સાઈડ, એટલે કે સોરી લેફ્ટ હેન્ડ સાઈડ, આ તમે રાઇટ હેન્ડ સાઈડ લખ્યું, તો લેફ્ટ હેન્ડ સાઈડ પહેલાં એનો ફોન નંબર અને પછી એનું ઈમેલ આઈડી કમ્પલસરી લખવાનું રહેશે. આટલું થયા પછી ડેટ પછી એક લાઈન છોડી અને હવે અગેન લેફ્ટ હેન્ડ સાઈડ જશું, તો ત્યાં આગળ આવશે ઇનસાઇડ એડ્રેસ, એટલે કે ટુ હુમ વી આર રાઇટિંગ ધ લેટર. ઇનસાઇડ એડ્રેસ એ વ્યક્તિનો એડ્રેસ છે કે જેને આપણે લેટર લખવા જઈ રહ્યા છીએ. એ વ્યક્તિનું નામ છે શ્રી જયેશ ચાવડા, સિનિયર ક્લર્ક, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, સાબર ફાઇનાન્સ લિમિટેડ, હિંમતનગર. આની પહેલાં મેં તમને પ્રમોશન વખતે પણ સમજાવ્યું હતું કે ઇનસાઇડ એડ્રેસ છે એ જનરલી કંપનીનું એડ્રેસ આવે, પણ જ્યારે આપણે એમ્પ્લોય રિલેટેડ કોરસ્પોન્ડન્સ કરતા હોય ત્યારે એની અત્યારની જે કરંટ ડેઝિગ્નેશન અને કરંટ ડિપાર્ટમેન્ટ છે એ કમ્પલસરી મેન્શન કરવો પડે. એટલે શ્રી જયેશ ચાવડા, સિનિયર ક્લર્ક, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, એટલે એની પહેલાં પોઝિશન આપણે ડેઝિગ્નેશન લખ્યું કે સિનિયર ક્લર્ક છે, પછી કયા ડિપાર્ટમેન્ટમાંથી છે, તો કે એડમિનિસ્ટ્રેટિવમાંથી, સાબર ફાઇનાન્સ લિમિટેડ એટલે કંપનીનું નામ, હિંમતનગર, 38300001. એક લાઈન છોડ્યા પછી સબ્જેક્ટ, તો ટ્રાન્સફર ટુ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, બરાબર, અત્યારે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે,
ત્યાંથી એને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં આપણે શિફ્ટ કરીએ છીએ. સેલ્યુટેશન એટલે કે સર, પછી બોડી ઓફ ધ લેટર. ઇન રેફરન્સ ટુ ધ અબોવ મેન્શન સબ્જેક્ટ, વી ઇન્ફોર્મ દેટ યુ હેવ બીન ટ્રાન્સફર્ડ એઝ સિનિયર ક્લર્ક ટુ ધ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ફ્રોમ યોર કરન્ટ પોઝિશન ઓફ સિનિયર ક્લર્ક ઇન એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ ઇફેક્ટિવ ફ્રોમ 10th May 2017. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ છે કે જેમાં કંપની એમ્પ્લોયીને સમજાવે છે કે કયા કારણસર અમે તમને લેટર લખ્યો છે. ઇન રેફરન્સ ટુ ધ અબોવ મેન્શન સબ્જેક્ટ, સબ્જેક્ટ શું લખ્યો છે આપણે? ટ્રાન્સફર ટુ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. વી ઇન્ફોર્મ ધેટ યુ હેવ બીન ટ્રાન્સફર્ડ એઝ સિનિયર ક્લર્ક. હવે ઇનસાઇડ એડ્રેસમાં જુઓ તો શ્રી જય ચાવડાની નીચે એની ડેઝિગ્નેશન શું છે? સિનિયર ક્લર્ક. તો એ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાંથી ને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં પણ એઝ અ સિનિયર ક્લર્ક જ એને શિફ્ટ કરવામાં આવે છે. ફ્રોમ યોર કરન્ટ પોઝિશન ઓફ સિનિયર ક્લર્ક ઇન એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, એટલે કે અત્યારે તમે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં સિનિયર ક્લર્ક છો, ત્યાંથી ને શિફ્ટ કરીને તમને અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં સિનિયર, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં સિનિયર ક્લર્ક તરીકે 10th May 2017 શિફ્ટ કરવામાં આવે છે. સેકન્ડ પેરેગ્રાફ, એઝ પર ધ પોલિસી ઓફ ધ કંપની, વેન એની એમ્પ્લોય ઓફ ક્લાસ 3 કમ્પ્લીટ 3 યર્સ ઓફ સર્વિસ, ધ એમ્પ્લોય ઇઝ ટ્રાન્સફર ટુ અનધર ડિપાર્ટમેન્ટ વિથ ધ સેમ ડેઝિગ્નેશન. એટલે અહીંયા આગળ એમને રીઝન સમજાયું છે કે શું કામ તમારી ટ્રાન્સફર થઈ, તમારી ટ્રાન્સફર કરવા પાછળ અમારો કોઈ એવો પર્સનલ એજન્ડા નહોતો કે અમને કોઈ તમારી સાથે એવો રાગ દ્વેષ નથી કે જેના લીધે થઈને અમે તમને ટ્રાન્સફર કરીએ. પણ એઝ પર ધ પોલિસી ઓફ ધ કંપની, જ્યારે કંપની એસ્ટાબ્લિશ થઈ ત્યારે આ પોલિસી બનાવવામાં આવી હતી. વેન એની એમ્પ્લોય ઓફ ક્લાસ 3 ફર્સ્ટ ક્લાસની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર એ બધા આવે, સેકન્ડ ક્લાસની અંદર એટલે કે ક્લાસ 2ની અંદર બધા ડિપાર્ટમેન્ટલ હેડ્સ ને એ બધા આવે, અને ક્લાસ 3માં એના બધા એક્ઝિક્યુટિવ્સ ઓફિસર્સ સિનિયર ક્લર્ક્સ ને એ આવે, ક્લાસ 4માં સુપરવાઇઝર્સ ને એ બધા આવે, અને વર્કર્સ ક્યાંય આવતા નથી. એટલે કંપનીની પોલિસી છે કોઈ પણ એમ્પ્લોય ઓફ ક્લાસ 3 કમ્પ્લીટ 3 યર્સ ઓફ સર્વિસ, તમે અમારી કંપનીમાં 3 વર્ષથી મહેનત કરો છો, કંપનીની પોલિસી છે કે કોઈ પણ એમ્પ્લોય 3 યર્સ ઓફ સર્વિસ કમ્પ્લીટ કરે ધ એમ્પ્લોય ઇઝ ટ્રાન્સફર ટુ અનધર ડિપાર્ટમેન્ટ વિથ ધ સેમ ડેઝિગ્નેશન. તો એ સેમ ડેઝિગ્નેશનમાં અમે તમને નેક્સ્ટ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરશું. સો દેટ ઈચ એમ્પ્લોય ઓફ ધ કંપની ઇઝ વેલ ઇન્ફોર્મ અબાઉટ ઈચ વર્ક ઓફ એવરી ડિપાર્ટમેન્ટ. ઉપર ઓબ્જેક્ટિવનો જે 8 પોઈન્ટ હતો ને, ટુ લેટ ધ એમ્પ્લોય લર્ન પ્રોસિજર ઓફ ઈચ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, એને ફોકસ કર્યો હોય કે 3 યર્સે તમારી પોઝિશન શું કામ બદલવામાં આવે છે કે જેના લીધે થઈને ઈચ એમ્પ્લોય ઓફ ધ કંપની ઇઝ વેલ ઇન્ફોર્મ અબાઉટ ઈચ વર્ક ઓફ એવરી ડિપાર્ટમેન્ટ. તમને દરેક ડિપાર્ટમેન્ટના બધા વર્કની ખબર પડે, એન્ડ યુટિલાઇઝ હિઝ હર સ્કિલ ફોર ધ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધ કંપની, અને જેના લીધે થઈને તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય, જેને યુટિલાઇઝ કરી અને કંપની ફ્યુચરમાં ગેઇન કરી શકે, બેનિફિટ લઈ શકે. નેક્સ્ટ પેરા, નોટ ધેટ નો ચેન્જ ઇઝ એપ્લિકેબલ ઇન ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ એન્ડ પે સ્કેલ. અહીંયા તો ક્લિયર કટ છે, કેમ કે આપણે ઉપર ટ્રાન્સફર વખતે ડિસ્કસ કર્યું હતું કે એનું રિસ્પોન્સિબિલિટી, ડ્યુટી, ડેઝિગ્નેશન, રેમ્યુનરેશન અને સ્કિલ ચેન્જ થવાની નથી. અહીંયા આગળ આપણે મેન્શન કરવું જરૂરી છે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં અને પે સ્કેલમાં કોઈ પણ જાતનો ચેન્જ નથી. થેન્ક્સ, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં આવશે યોર સિન્સિયરલી સંતોષ પુરોહિત, સિગ્નેચર અને ડેઝિગ્નેશનમાં આવશે. બરાબર, મેનેજર છે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટનો, આ ભાઈને એડમિનિસ્ટ્રેટિવમાંથી ફાઇનાન્સમાં મોકલવાના છે, એટલે એની કોપી સેન્ડ ટુ, અથવા તો કાર્બન કોપી ટુ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. એટલે કે
આપણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને એની જાણ કરશું. આવી રીતના આપણે એનો મોડેલ લેટર જોયો. હવે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. તો ટ્રાન્સફર પછી પેજ નંબર 45 પર આવે છે ડિમોશન. એમાં સૌથી પહેલું આવે મિની ડિમોશન. એટલે શું? તો કે તમારી અત્યારની જે કરંટ પોઝિશન છે ને એનાથી નીચે ઉતારી દેવા. ઘણા બધા એમ્પ્લોઈઝ હોય કે એમને રિપીટેડલી મેમો નોટિસ આપ્યા પછી પણ હમ નહીં સુધરે કે એ સુધરે જ નહીં, અને એ એના વર્ક સ્ટાઇલમાં ને એમાં ફેરફાર ન કરે તો ઓબ્વિયસ છે કે એને ડિમોટ કરવા. ઘણા સ્ટુડન્ટ હોય ને જેમ કેટલું બધું કહીએ તો એ કરે નહીં, પછી ફેલ થાય. તો ફેલ એ શું છે? એ ડિમોશન છે. કેમ કે એ સેમ યરમાં તમારે બીજું વર્ષ કરવાનું. ત્યારે કંપનીમાં શું થાય? તો કે તમે જો ડિપાર્ટમેન્ટલ હેડ હો તો ત્યાંથી એક પોસ્ટ નીચે ઉતાર દે, સિનિયર ક્લર્ક હો તો ક્લર્ક બનાવી દે, ઓફિસર હો તો એક્ઝિક્યુટિવ બનાવી દે. એને કહેવાય ડિમોશન. એટલે આપણે એના રિલેટેડ ટોપિક્સ છે જોઈએ. મોનિટર ધ વે ઓફ વર્કિંગ પરફોર્મન્સ એન્ડ બિહેવિયર ઓફ એમ્પ્લોય ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ફેસેટ ઓફ મેનેજમેન્ટ. પેસેટ એટલે કે એનું એક પાસું છે, એની એક સાઈડ છે, એનો એક આસ્પેક્ટ છે. કે મોનિટર ધ વે ઓફ વર્કિંગ, દરેક એમ્પ્લોય વર્ક કરે છે તો એની ઉપરનો ઇમિડિયેટ સુપરવાઇઝર છે એ એના વર્કને મોનિટર કરે છે કે ભાઈ કઈ રીતના કામ કરે, મનથી કરે છે, પરાણે કરે છે, સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર એ આખે આખું કમ્પ્લીટ કરે છે વર્ક કે નથી કરતા. એટલે એને કહેવાય મોનિટર ધ વે ઓફ વર્કિંગ, કઈ રીતના વર્ક કરે છે એ ચેક કરવાનું. પરફોર્મન્સ કેટલા ટાઈમમાં પૂરું કરે છે એ જોવાનું. એન્ડ બિહેવિયર ઓફ એમ્પ્લોઈઝ અને બાકી બધા સાથે એને કેવા રિલેશન છે ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ફેસેટ ઓફ મેનેજમેન્ટ, જે મેનેજમેન્ટનો એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. વેન એની એમ્પ્લોઈ ઇઝ અનેબલ ટુ પરફોર્મ ધ જોબ અકોર્ડિંગ ટુ ધ ડેઝિગ્નેશન ધેન હિઝ એમ્પ્લોઈ ઇઝ પુટ એટ ધ લોઅર રેન્ક ફ્રોમ હિઝ ઓર હર પ્રેઝન્ટ ડેઝિગ્નેશન. અહીંયા લાઇનઅપ કરજો. ડિમોશન થવાનું મેઇન રીઝન કે વેન એની એમ્પ્લોઈઝ અનેબલ ટુ પરફોર્મ ધ જોબ, એટલે કે ટાર્ગેટ ના પૂરા થતા હોય, ટાઈમલી મેનરમાં વર્ક કમ્પ્લીટ ના કરતો હોય, અથવા તો કોઈ પણ જાતના બીજા ઇન્ટિગ્રિટી ઇસ્યુઝ હોય એને. એટલે કે વેન એની એમ્પ્લોઈ ઇઝ અનેબલ ટુ પરફોર્મ ધ જોબ અકોર્ડિંગ ટુ ધ ડેઝિગ્નેશન, પોતાની પોસ્ટ પ્રમાણે પોતાની પોઝિશન પ્રમાણે તો એને વર્ક કરવું જોઈએ ને, પણ એ નથી કરતો. ધેન હિઝ એમ્પ્લોઈ ઇઝ પુટ એટ ધ લોઅર રેન્ક ફ્રોમ હિઝ ઓર હર પ્રેઝન્ટ ડેઝિગ્નેશન. તો અત્યારે જ્યાં છે ત્યાંથી ને એને ડિમોટ કરી દેવામાં આવે, નીચેની પોઝિશને મોકલી દેવામાં આવે. ધીસ ચેન્જ ઇઝ નોન એઝ ડિમોશન. તો તમારું એક્ઝિસ્ટન્ટ પોઝિશન, પ્રમોશન અને ડિમોશન એ એકાબીજાના ટોટલી ઓપોઝ છે. પ્રમોશન એટલે કે તમે જે પોઝિશન છો ત્યાંથી અપર પોઝિશન, ડિમોશન એટલે જે પોઝિશન છો ત્યાંથી લોઅર, અને ટ્રાન્સફર એટલે સેમ પોઝિશન. તો ટ્રાન્સફરમાં સેમ પોઝિશનમાં શિફ્ટ થાય છે, પ્રમોશનમાં અપર પોઝિશનમાં, ડિમોશનમાં ડાઉન પોઝિશનમાં શિફ્ટ થાય છે. ડ્યુ ટુ ડિમોશન ધેર ઇઝ અ રિડક્શન ઇન ધ પે સ્કેલ. હવે તો ઓબ્વિયસ છે કે જેવા તમે નીચેની પોસ્ટ ઉપર જશો એટલે તમારું પે સ્કેલ ઘટી જશે, ઓથોરિટી ઘટી જશે, પ્રેસ્ટીજ એટલે કે તમારી વેલ્યુ પણ ઓછી થશે, અને રિસ્પોન્સિબિલિટી છે એ પણ રિડ્યુસ થઈ જશે. આ બધી વસ્તુમાં ઘટાડો આવશે. નેક્સ્ટ સર્કમસ્ટન્સીસ રિલેટેડ ટુ ડિમોશન. કયા કયા સંજોગોમાં ડિમોશન કમ્પલસરીલી કરવું પડે છે? અ ડિસિઝન ઓફ ડિમોશન ઇઝ ટેકન અંડર ધ ફોલોઈંગ સર્કમસ્ટન્સીસ. ફર્સ્ટ, ઇન સ્પાઇટ ઓફ રિપીટેડલી ડ્રોન અટેન્શન ધ એમ્પ્લોય નિગ્લેક્ટ્સ ડ્યુટી. તમે પહેલેથી પરફેક્ટ કામ નથી કરતા, ઓર્ગેનાઇઝેશનને ખબર પડી કે તમે ટાઈમ ટુ ટાઈમ ઓર્ડર ફોલો નથી કરતા, તમને જે ડ્યુટી જે ટાસ્ક આપવામાં આવે છે એ કમ્પ્લીટ નથી કરતા, તો તમને એને રિપીટેડલી
તમારું અટેન્શન ડ્રો કર્યું છે એટલે કે તમને કીધું છે, તેમ છતાં તમે નથી કરતા. ઇન્સ્પાઇટ ઓફ રિપીટેડલી ડ્રોન અટેન્શન, ઘડીએ ઘડીએ કીધું હોય ભાઈ ભણ નહીતર ફેલ થઈશ, ભાઈ ભણ નહીતર ફેલ થઈશ, ભાઈ આટલું કર આટલું કર, પણ ના કર્યું હોય તો ત્યારે તમે તમારી ડ્યુટી નિગ્લેક્ટ કરો છો એટલે તમને ડિમોશન કરવું પડે. સેકન્ડ, કન્ટિન્યુઅસ રિડક્શન ઇન ધ એફિશિયન્સી ઓફ ધ એમ્પ્લોયી. નોર્મલ કેસમાં શું હોય, FW ટેલર છે એ શું કહે છે, સાયન્ટિફિક સ્ટડી, કે જ્યારે એકનું એક વર્ક રિપીટેડલી કોઈ એમ્પ્લોયી કે વર્કર કરે છે તો એને એમાં એક્સપર્ટાઇઝ મળે છે. પણ અહીંયા ઊંધો કેસ છે, તમે કન્ટિન્યુઅસલી એકનું એક કામ કરો છો તેમ છતાં તમારી એફિશિયન્સી રિડ્યુસ થાય છે, તમારી એફિશિયન્સી છે એ વધતી નથી. થર્ડ, સમ ઓફ સિરિયસ મેલ પ્રેક્ટિસ ઇઝ પરફોર્મડ બાય ધ એમ્પ્લોયી. કાંઈક છેડા કર્યા હોય તમે, અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હોય તો અમુક વાઉચર ગુમ કરી દીધા હોય, અથવા તો ખોટા વધારે પૈસા ઉધારી પર્સનલ પ્રેક્ટિસમાં ભેળવી દીધા હોય. ઘણા એ કંપનીની પ્રોપર્ટી છે અને પર્સનલ યુઝ માટે યુઝ કરી હોય, જેમ કે કંપનીની કાર છે, કંપનીનો ફ્લેટ છે, એ રીતના ઘણા પોતાની ડ્યુટીમાં કંઈક ને કંઈક છેડછાડ કરી હોય. મેલ પ્રેક્ટિસિસ એટલે કે જે રીતના ડ્યુ ડિલિજન્ટલી વર્ક થવું જોઈએ એવી રીતના નથી થતું, એટલે સિરિયસ મેલ પ્રેક્ટિસ હોય તો પણ તમને ડિમોશન થાય છે. અને ફોર્થ, રિપીટેડ બ્રીચ ઓફ ડિસિપ્લિન બાય એન એમ્પ્લોયી. કન્ટિન્યુઅસ, સમય આવે નહીં, આવે તો હરકી રીતે રિપોર્ટિંગ ના કરે, રિપોર્ટિંગ કરે તો પ્રોપર અટેન્શન ના આપે, પોતાની ટાસ્ક ટાઈમસર ના કમ્પ્લીટ કરે, આ બધા સર્કમસ્ટન્સીસના લીધે થઈને એમ્પ્લોયીનું ડિમોશન થાય છે. સો હિયર વિથ ધીસ ટોપિક વી આર કન્ક્લુડિંગ ટુડે સેશન. બાકીનો આગળનો પાર્ટ અને કમ્પ્લીશન ઓફ સર્વિસવાળો પાર્ટ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈ અને નેક્સ્ટ સેશનમાં ચેપ્ટર છે એને કમ્પ્લીટ કરીશું. આજના સેશનમાં આમ જોઈએ આપણે તો ટ્રાન્સફર છે એ આખું ડિટેલમાં ડિસ્કસ કર્યું છે, એટલે તમારે ટ્રાન્સફરનો મિનિંગ, ઓબ્જેક્ટિવ અને મોડલ લેટર પ્લસ લેટર ઓફ એક્સરસાઇઝમાં જે ટ્રાન્સફરનો લેટર આપ્યો છે એટલી વસ્તુ કમ્પલસરીલી વન ટાઈમ લખી અને સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર સબમિટ કરવાની રહેશે. ડિમોશન અને એના પછીના ટોપિક છે એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું, ત્યારે તમને હોમવર્કમાં આપશું. આજનું હોમવર્ક છે તો ટ્રાન્સફરમાં મિનિંગ, ઓબ્જેક્ટિવ્સ ઓફ ટ્રાન્સફર અને મોડલ લેટર જે એક પેજ નંબર 44 પર આપ્યો છે અને એક લેટર એક્સરસાઇઝમાં આપ્યો છે, એ આટલી વસ્તુ તમારે ટાઈમલી મેનરમાં કમ્પ્લીટ કરી અને સબમિટ કરવાની રહેશે. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ ક્લાસ.